હેલો ફ્રેન્ડ્સ, અવાજ સાંભળીને તમે સમજી જ ગયા હશો કે કેવી ક્રિસ્પી એકદમ સરસ મજાની આપણી ટીકી બની છે. આજે આપણે બે અલગ અલગ રીતે ટીકી બનાવીશું. જો તમે ફરાળમાં એકદમ ઓછા તેમાં બનેલું હેલ્ધી અને ટેસ્ટી અને એકદમ સરસ મજાની રેસીપી ખાવા માંગતા હોય તો આ ચોક્કસથી ઘરે ટ્રાય કરશો. અને બનાવી તો સહેલી છે પણ ખાવામાં ખૂબ જ મજા આવી જાય છે અને પેટ એકદમ ફૂલ થઈ જાય છે. તો ચાલો આજે બનાવી લઈએ બે અલગ અલગ રીતે મસ્ત મજાની ફરાળી રેસીપી. તો આ ફરાળી ટીકી બનાવવા માટે મેં અહીંયા એક વાટકી જેટલો મોરૈયો લીધો છે, એટલે કે સામો લઈ લીધો છે. અને હવે આ મોરૈયાને આપણે 2-3 મિનિટ સુધી સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર શેકી લઈએ. અહીંયા આપણે વધારે પડતું શેકવાની જરૂર નથી, બસ થોડો દાણો એકદમ સફેદ જેવો થઈ જાય અને ફૂલાઈ જાય એટલું જ આપણે એને શેકવાનું છે. થોડું ગરમ થઈ જાય ને એટલું જ શેકવાનું. તમે હાથેથી આવી દળશો ને તો તમને ગરમ લાગવા માંડશે. બસ એટલું ગરમ થઈ જાય ને એટલું જ આપણે એને શેકવાનું છે. તો વધારે પડતું એને શેકવાની જરૂર નથી. હવે આપણે એમાં પાણી ઉમેરવાનું છે. તો આપણે એક વાટકીનું માપ લીધું હોય તો 2.25 વાટકી જેટલું આપણે અંદર પાણી ઉમેરવાનું છે. તો એ જ વાટકીથી હું માપીને અહીંયા 2.25 વાટકી જેટલું પાણી ઉમેરી દઉં છું. પાણીનું ખાસ ધ્યાન રાખજો, વધારે ના થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું. 2.25 વાટકીથી વધારે પણ આપણે નથી નાખવાનું ને ઓછું પણ નથી નાખવાનું. બસ હવે એને આપણે મિક્સ કરી દેજું છે. અહીંયા ગેસ ચાલુ હતો અને થોડોક મોરૈયો આપણે શેક્યો હતો અને પાણી ઉપરથી નાખ્યું ને એટલે એવી રીતે થોડાક ગઠ્ઠા થઈ ગયા હશે. ગઠ્ઠા થઈ જાય તો કંઈ વાંધો નહીં, જેટલા ભાંગે એટલા ભાંગી દેવાના અને પછી એને આપણે ઉકાળશું ને એટલે ઓટોમેટિક છૂટા પડી જશે. તો એને આપણે એકદમ સરસ મજાનું હલાવી લેવાનું છે. પછી આપણે એમાં ફરાળી મીઠું ઉમેરી દેવાનું છે અને ઢાંકીને આપણે એને સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર પકાવવા દેવાનું છે. એકદમ ઘાટું થઈ જાય ને આપણે ત્યાં સુધી આપણે એને પકાવવાનું છે. તમે જોઈ શકો છો આ સરસ મજાનું ઘાટું થઈ ગયું છે, પણ એટલું ઘાટું નથી થઈ ગયું કે એકદમ લોટ બંધાઈ જાય એટલું ઘાટું થઈ જાય, એટલું મિક્સ નથી થઈ ગયું. તો આપણે હજુ એને આપણે પકાવવાનું છે. તો હવે એકદમ ધીમો ગેસ કરી દઈશું અને આપણે પાછું એને 1-2 મિનિટ સુધી પકાવી લઈએ આપણે એને. તો તમે જોઈ શકો છો હવે સરસ મજાનું પાકી ગયું છે, એકદમ સરસ લોટ જેવું થઈ ગયું છે. આપણે એને ભેગું કરીને તો લોટ જેવું બંધાવા માંડ્યું છે, એક સરખું બાઇન્ડિંગ આવવા માંડી ગયું છે. તો બસ આપણે આને આટલું જ પકાવવાનું છે, વધારે પડતું પકાવવાની જરૂર નથી. તો હવે આપણે એને ગેસ બંધ કરી દઈએ અને આને આપણામાં ઠંડુ થવા દઈએ. હવે તમે જોઈ શકો છો ઠંડુ થઈ ગયું હશે, એકદમ છૂટું પડી ગયું હશે અને કઠણ પણ વધારે થઈ ગયું હશે. તો હવે આપણે આમાં બાફેલા બટેકા ઉમેરવાના છે. 8-9 નંગ આવી રીતે બાફેલી બટેકી લઈ લીધી છે. તમે જોઈ શકો છો એકદમ ઝીણી બટેકી નથી પણ આવી બટેકી છે. તો આપણે એને એકદમ ઠંડી થઈ જાય એટલે એની છાલ ઉતારી દેવાની અને આમાં ઉમેરી દેવાનું છે. સાથે આમાં 2 મોટી ચમચી જેટલું આદું અને મરચાંની પેસ્ટ ઉમેરવાની. જો આદું મરચાં ના ખાતા હોય તો પછી સ્કીપ કરી દેવાય છે. સાથે આમાં આપણે કોથમીર ઉમેરવાની છે. તો 1/2 કપ જેટલી મેં અહીંયા કોથમીર લીધી છે અને થોડું મીઠું ઉમેરી દેવાનું છે. તમને જરૂર લાગે એટલું ફરાળી મીઠું ઉમેરી દેવાનું છે. સાથે 1 નાની ચમચી ખાંડ અને 1 મોટી ચમચી લીંબુનો રસ ઉમેરી દેવાનો છે. અને હવે આપણે આને મેશ કરીને મિક્સ કરી દેવાનું છે બધી વસ્તુને. તો તમે જોઈ શકો છો સરસ મજાનું મિક્સ થઈને તૈયાર થઈ ગયું છે. પછી હાથમાં તેલ લગાવી લેવાનું છે અને આપણે એમાંથી ટીકી વાળી લેવાની છે. અહીંયા ખાસ ધ્યાન રાખજો આ ટીકી બનાવવામાં મોરૈયો એટલે કે આપણે જે સામો પકાવ્યો છે તેનું પ્રમાણ વધારે રાખવાનું છે બાફેલા બટેકા કરતાં. એટલે બાફેલા બટેકા મેશ કરીને રાખો તો એ ઓછા થવા જોઈએ એઝ કમ્પેર ટુ આપણે જે મોરૈયો કર્યો તે. પછી આની ટીકી બનાવીને આપણે એને ફ્રાય કરી લેવાની છે. જો તમારે ટીકીને એકદમ ક્રિસ્પી કરારી મસ્ત મજાની કરીને ખાવી હોય અને થોડુંક તેલવાળું ખાવું હોય તો આ રીતે એને આપણે ફ્રાય કરી લેવાની છે. ફ્રાય કરો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું મીડિયમ ટુ હાઈ ફ્લેમ રાખજો. ધીમા ગેસ ઉપર ના કરતા નહીં તરે ફાટી જશે અને તેલ પી જશે. એટલે મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર બંને બાજુ ફેરવીને આપણે ક્રિસ્પી ગોલ્ડન કલરની થઈ જાય ને ત્યાં સુધી પકાવી લેવાની અને પછી એને આપણે લઈ લેવાની ટીશ્યુ પેપર પર. અને જો આવી રીતે તળેલી ના ખાવી હોય તો કોઈ પણ એક પેનમાં 1 મોટી ચમચી જેટલું તેલ ઉમેરી દેવાનું છે અને એમાં ટીકી ઉમેરી દેવાની છે. આને પણ આપણે મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર જ તળવાની છે. ટીકીને હંમેશા મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર જ શેકવાની કે તળવાની. તો આ રીતે આને પણ 2 બાજુ ફેરવીને શેકી લેવાની છે. અહીંયા આપણે ટીકીને તળી નથી એટલે તળી ના હોય એટલે એ થોડી ક્રિસ્પી ના બને, પોચી બને. તો તમારે જો આવી રીતે પોચી પોચી ખાવી હોય ને તો 1 ચમચી તેલ મૂકીને એને શેકી લેવાની કે પછી તળીને લઈ લેવાની. તો બસ ટીકી તૈયાર થઈ જાય એટલે આપણે એને સર્વ કરી લઈએ. તો હવે ટીકી તૈયાર થઈ ગઈ છે તો આપણે એને સર્વ કરી લઈએ. સાથે મેં અહીંયા દહીં લઈ લીધું છે અને બંને ફરાળી ચટણી લઈ લીધી છે, ખજૂર આંબળીની અને ફરાળી લીલી ચટણી.
આ બંનેની રેસીપી હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ, ત્યાંથી તમે જોઈ શકો છો આ બંનેને. અને જો મારી જેમ તમારે મસ્ત મજાની ચાટ કરીને ખાવી હોય તો આવી રીતે બે ટીકી લઈ લેવાની અને ઉપરથી મસ્ત મજાનું ખાટું દહીં લઈ લેવાનું. મેં અહીંયા દહીં મોડું લીધું છે, તમારે જો દળેલી ખાંડ મિક્સ કરીને થોડું ગળ્યું કરવું હોય તો તે પણ લઈ શકાય છે. ઉપરથી ફરાળી ખજૂર આંબલીની ચટણી પણ લઈ લેવાની અને લીલી ચટણી પણ ઉપરથી ઉમેરી દેવાની. સાથે મેં અહીંયા થોડો ઘરે બનાવેલો ફરાળી ચેવડો લીધો છે. તમે અહીંયા ફરાળી તૈયાર પણ ચેવડો લઈ શકો છો, અને ચેવડો ના ઉમેરવો હોય તો ખાલી શિંગદાણા તળેલા હોય તમારી પાસે તે ઉમેરી દેશો ને તો પણ ચાલશે. બસ આપણું ફરાળી ચાટ બનીને તૈયાર થઈ ગઈ છે. તમે ઉપરથી શેકેલા જીરાનો કે લાલ મરચાંનો પાવડર ઉપરથી ખાતા હોય તો તમારે અંદર ઉમેરી શકાય છે. તો મસ્ત મજાની આપણી બંને રીતની ચાટ બનીને તૈયાર છે. તમને આમાંથી કઈ રેસીપી વધુ ગમી એ કમેન્ટ કરજો. સાથે તમે મારો વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો તે પણ મને કમેન્ટ કરીને કહેજો, જેથી મને પણ ખ્યાલ આવે કે તમે મારી રેસીપી ક્યાંથી જોઈ રહ્યા છો. તો તમે આ ફરાળમાં ચોક્કસથી ઘરે ટ્રાય કરજો મસ્ત મજાની ફરાળી ચાટ. આપણે મળીશું નેક્સ્ટ રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. બાય બાય. થેન્ક યુ એન્ડ જય શ્રી કૃષ્ણ.